વિસનગર તાલુકાના દેનપ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરંદ હસ્તે રૂપિયા 1.29 કરોડ ના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક નાગરિકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. આજે આરોગ્યની સુવિધાઓ રાજ્યના આંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી છે, જેનો લાભ નાગરિકો લઈ રહ્યા છે. આજે દેણપ ખાતે મેડિકલના તમામ સાધનો સાથે સુસજ્જ નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળવાથી દેણપ આજુબાજુના વિસ્તારના લોકોની આરોગ્ય સુવિધાઓમાં વધારો થશે. દુનિયાનું સૌથી મોટું હેલ્થ કેર પેકેજ આયુષ્યમાન કાર્ડ યોજના છે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે આયુષ્યમાન કાર્ડ સૌથી વધુ અસરકારક યોજના છે. આ યોજના અંતર્ગત અનેક લોકોને આરોગ્ય વિષયક સારવાર સુવિધા આપવામાં આવી છે. રસીકરણ અભિયાનની વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાનની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આજે એક પણ નાનું બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તેની પણ સરકારે દરકાર લીધી છે. વધુમાં મંત્રીએ શિક્ષણ વિભાગની યોજના વિશે વાત કરતા જણાવ્યું હતું કે ધોરણ 9-12માં અભ્યાસ કરતી કન્યાઓને 4 વર્ષમાં ₹50,000 આર્થિક સહાય આપવાની નમો લક્ષ્મી યોજના અને ધોરણ 11-12માં સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓને 2 વર્ષમાં ₹25,000 આર્થિક સહાય આપવાની નમો સરસ્વતી યોજના શરૂ કરવામાં આવી છે. આ 2 યોજના થકી કન્યા કેળવણી અને વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન મળશે. વધુમાં મંત્રીએ જમીનમાં રાસાયણિક દવાનો છંટકાવ બંધ કરીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી પાણી બચાવો, પર્યાવરણ બચાવો અભિયાનમાં સહભાગી થવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આરોગ્યલક્ષી સેવાઓ માટે ખૂબ મહત્વનું કાર્ય કર્યું છે. સમગ્ર રાજ્યમાં આરોગ્યની પૂરતી સુવિધાઓ મળી રહે તેવી સરકારે દરકાર રાખી છે. આજે દેણપ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માધ્યમથી આસપાસના વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધાઓ મળશે. વધુમાં તેમણે આ વિસ્તારમાં સિંચાઈ અને આરોગ્યની સુવિધાઓનો વધુ લાભ મળ્યો છે તેમ જણાવી આયુષ્યમાન યોજનાનો લાભ દરેક લાભાર્થીઓ સુધી પહોંચાડવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે CSR અંતર્ગત આરોગ્યલક્ષી વિવિધ સુવિધાઓ માટે અંદાજિત ₹1.29 કરોડના ખર્ચે નવનિર્મિત દેણપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓફિસ, કેસબારી, દવાબારી, માઇનોર OT, મેડિકલ ઓફિસર, OPD રૂમ, આયુષ OPD રૂમ, લેબોરેટરી, સ્ટોરરૂમ, કોલ્ડ ચેઇન રૂમ, મમતા ક્લિનિક, લેબર રૂમ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ભાવિન ભાવસાર, JDSTV, મહેસાણા.